સાહસિક કામો કરવાના હોય ત્યારે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પુરુષની કલ્પના કરતા હોય છે, પણ હાલના સમયમાં દીકરીઓ વિશ્વ ફલક પર આવીને સાહસિક કામના કલ્પના કરવી પડે તેવા પરાક્રમો કરી રહી છે. એવું જ કંઈ કામ ગુજરાતની એક અંતરિયાળ વિસ્તારમાં રહેતી દીકરી હેલી સોલંકીએ કરી બતાવ્યું છે. રાજ્યને એકમાત્ર ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને મહિલા મરીન એન્જિનિયરિંગમાં કાઠું કાઢીને દરિયામાં જહાજને કાબુ કરવાની તાલીમો હાંસલ કરી છે, જે તાલીમ લેનાર ગુજરાતની પ્રથમ મહિલા બની છે. નવસારી જિલ્લાના આદિવાસી પંથક ગણાતા વાંસદા તાલુકાના હનુમાન બારી ગામની એક તેજસ્વી દીકરીએ નારી શક્તિની જ્યોત જલાવી છે, જે વિષયમાં માત્ર પુરુષો જ નિપુણ હોય તેવી તમામ ગ્રંથિના ડુંગરો તોડીને હેલી સોલંકી નેવી મર્ચન્ટ બની છે. જોલે હેલી સોલંકીને ગણપત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે લોખંડના ચણા ચાવવા બરાબર અનુભવ થયા. દીકરી હેલી યુનિવર્સિટીના બધા વિદ્યાર્થીઓ વચ્ચે એકમાત્ર વિદ્યાર્થીની એટલે સ્વાભાવિક ખૂબ જ પરિશ્રમ કરવો પડ્યો, પણ હાજા ગગડાવ્યા વિના હેલીને હારી અને અંતે 4 વર્ષનો કોર્સ પૂરો કર્યો અને બની ગઈ નેવી મર્ચન્ટ. અને બિરુદ મેળવ્યું નેવી ગર્લ. માતા પિતાના સહકાર થકી આજે હેલી દરિયામાં જહાજને હંકારવું કોઈ નાની સુની વાત નથી. વિવિધ અડચણો છતાં હેલી તું ના હારી, હેલી તું તો દરિયા તોફાનો સાથે જહાજને કિનારે લાવનારી બનીને પરિવાર સાથે રાજ્યની ગૌરવ વધાર્યું છે. હાલ ડેનમાર્કની કંપનીમાં વધુ તાલીમ માટે જઈ રહી છે, પણ આજે ગુજરાતની મહિલાએ નેવી ગર્લ બની પુરુષ પ્રધાન દેશ માટે મહિલા પ્રધાન છે એવી દાવેદારી કરીને મહિલાઓની વિશેષતા બતાવી આપી છે. મારું નામ હેલી સોલંકી છે. ક્યાંથી ગ્રેજ્યુએટ થયો, કેવી રીતે સંપન્ન બનો અને પહેલી કરિયર છો? હું ગણપત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ છું. ત્યાંથી મેં બીટેક મરીનનો કોર્સ કર્યો છે અને હું ગુજરાતમાંથી પહેલી ફિમેલ કેડેટ તરીકે આ વર્ષે નીકળીશ અને આ એકમાત્ર જ યુનિવર્સિટી છે ગુજરાતમાં જે મરીટાઈમ કોર્સીસ આપે છે. સફર મારો બિટર સ્વીટ જેવો રહ્યો છે, બટ મેં પોઝિટિવ્સ પર જ ફોકસ કરવાનું પહેલાંથી જ મેં ડિસાઈડ કર્યું હતું અને મારા પેરેન્ટ્સનો મને આમાં ફૂલ બેકિંગ મળી, એમનો બહુ સપોર્ટ રહ્યો અને એટલે જ આજે હું પાસ આઉટ થઈ રહી છું અને મારી જર્ની સફળ થઈ છે. આગળ મારું ડ્રીમ તો એવું છે કે હું ચીફ એન્જિનિયર થાઉં એવર ગેસની અંદર.